18 એપ્રિલ નો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે. આજે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે છે, ત્યારે આજે વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાના પ્રતાપનગર સ્થિત હેરિટેજ રેલ મ્યુઝિયમ પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોની ખાતે આવેલ હેરિટેજ રેલ મ્યુઝિયમ તારીખ 18 એપ્રિલ 2022 સોમવારના રોજ એટલે કે આજરોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને તેમાં કોઈ પ્રવેશ ફી લેવાશે નહીં. વડોદરા મંડળના DRM શ્રી અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રતાપનગર ખાતે આવેલા હેરિટેજ મ્યુઝિયમમાં ભૂતકાળની પ્રાચીન અને વારસા સંબંધિત અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. આમાં રજવાડાઓના સમયની નેરોગેજ ટ્રેનનો ઇતિહાસ, હેન્ડ જનરેટર, સ્ટીમ વોટર પંપ, બ્રિટિશ સમયના પિયાનો, ગિટાર અને ફિલ્મ પ્રોજેક્ટર, વુડન વોલ ક્લોક, પ્રાચીન ડંકા, અપડાઉન લાઇન બ્લોક સિસ્ટમ, ટેલિગ્રાફ મશીન, લેમ્પ, ગાયકવાડ વડોદરા સ્ટેટ રેલવેના પ્રતીક ચિહ્નો, લોગો, સ્ટેમ્પ, કુલીનો બેસ આર્મ, બેન્ડ અને કેમેરા, પુસ્તકો, રોયલ સલૂનની કટલરી, પ્રાચીન ટિકિટો અને ટિકિટ વિન્ડો તથા અન્ય પણ અનેક પ્રાચીન સામગ્રી જોવા માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત પ્રતાપનગર રેલવે સ્ટેશનના એન્ટર સામે આવેલ હેરિટેજ પાર્ક તેમજ રેલવે કોલોનીમાં આવેલ રોલિંગ સ્ટોક પાર્ક પણ જોવા જેવા છે, જ્યાં પ્રાચીન છૂકછૂક ગાડીના ડબ્બા, એન્જિન ફેરવવાનું ટર્નર ટેબલ, રેલ એન્જિન વગેરે પ્રાચીન વારસા સમાન મહત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખવામાં આવી છે. પશ્ચિમ રેલ શાસનની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ભારતીય રેલના ગૌરવભર્યા સમૃદ્ધ વારસાને નિહાળવાનો લાભ લે. આજ વિશ્વ હેરિટેજ દિવસ હે, ઇસ અવસર પર હમ લોગ જો બડોદા કી, બડોદા રેલવે કી, BBCI રેલવે કી रिच हेरिटेज है उसको सेलिब्रेट करते हैं. ये म्यूज़ियम बहुत सारे पुराने लोगों ने मिलकर अपनी चीज़ें देकर अलग अलग जगहों से निकाल कर बनाया है. इसमें सब लोगों ने बहुत मेहनत की है और हम सब लोगों का यही प्रयास है कि हम लोग भी इसमें अपना थोड़ा थोड़ा योगदान दें, जिससे कि आने वाली पीढ़ी और जो एग्जिस्टिंग पुराने लोग हैं वो लोग यहाँ पर आकर अपनी पुरानी यादों को ताज़ा कर सकें. मुझे उम्मीद है कि इस विज़िट से सब लोगों को अपनी हेरिटेज के बारे में जानने का एक मौका मिलेगा और हम लोग सब अपनी हेरिटेज को कैसे प्रिजर्व करें, कैसे रीइमेजिन करें ये सीखेंगे और इसको बनाए रखने के लिए पूरी तरीके से प्रयास करेंगे. धन्यवाद.